એટલે તમે એના માટે મારા હાર્દિક અભિનંદન. આ ચાલુ રાખજો. બધું જ બહુ મોટા શહેરોમાં થઈ જતું હોય જેવું નથી. મેં લાખ લાખ રૂપિયા ફી લેનારી સ્કૂલોના એવા શિક્ષકો જોયા છે કે જેની અક્કલ છે ને એના વિદ્યાર્થી કરતા ઓછી. સ્કૂલની ફી લાખ રૂપિયા બરાબર. અને મેં આ તમારા જેવા એવા ઉત્સાહી મિત્રો જોયા છે કે જે આવી રીતે પણાથી મારીને બેસવું ને કે પેલા બે કલાક એનો એવોર્ડ આપવો પડે. લોકો બાબા રામદેવ ની શિબિર બેઠક બેસી શકતા બે કલાક. બરાબર. તમે તો આટલા વખત થી બેઠા છો. એટલે હું આ જેન્યુઇનલી તમને કહું છું કે એના માટે તમે ખરેખર લાયક શિક્ષકો છો. મને આનંદ છે સાહેબ નો મને ફોન આવ્યો ભગવાનની કૃપા કે ભાઈ આવા બધા મિત્રો સાથે મુલાકાત મારી થઈ. નહીતર હું મારી દુનિયામાં કંઈક વખત તો મને મળત કે નહીં તમને. તો એના માટે હું આભાર માની લઉં. નાનકડો પ્રસંગ કરી મારી પૂરી થઈ જેમ છેલ્લે થઈ. મોટા ભાગના શિક્ષકોને છે ને જીવનમાં ક્યારેક એવી હતાશા આવતી હોય છે કે મને કંઈ રિવોર્ડ શું. હું આટલું બધું કામ કરું પગાર મળે બીજું તો શું મળે. મારી કદર રદ થાય. જો પહેલી વાત કહે છે કે સફળ વિદ્યાર્થી છે ને એનાથી મોટો કોઈ એવોર્ડ કોઈ સંચાલક કદર કરે કે સરકાર કદર કરે એની અપેક્ષામાં ને અપેક્ષામાં આપણે આખી જિંદગી કાઢના. એના કરતા તમારા તમે જોજો. મેં એવું જોયું છે મારો જાત અનુભવ છે. કોઈક દી ફેસબુક ઉપર મળી જાય કોઈક ફૂટપાથ ઉપર મળી જાય બરાબર. 10 વર્ષ આપણે જેનું ભૂલી ગયા હોય નામ ભૂલી ગયા હોય ખબર ન હોય અચાનક જ એક પ્રગટ થાય. તમે આમ કે જય વસાવડા સર સર કે એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ કોઈક સ્ટુડન્ટ છે બરાબર. એટલે હું કહું હા તમને ખબર છે તમે ફળાની કોલેજમાં ભણાવતા. એવી રીતે કે મેં ભણાવતા એટલે ફૂલ ટાઈમ ભણાવતો હોય તો નહીં જે કોલેજમાં હું એડોપ ધોરણ એક એક લેક્ચર લેવા ગયો હું પાર્ટ ટાઈમ બરાબર. એટલે એને ભણવાનું દ્વારો 2 મહિના આવ્યો હોય ટોટલ મારી પાસે. એ 2 મહિના મેં એને મને 12 વર્ષે યાદ રાખ્યો 2 મહિના. અને આમ હરખાય હરખાઈને મળે ને એના ફેમિલી હોય તો એનો પરિચય કરાવે ફેસબુક ઉપર હોય તો એમ કે એના ફોટા ફોટા મોકલાવે ને એમ. એટલે સામાન્ય સંજોગોમાં સગા ભાઈની પાસે લોકો પાસે ટાઈમ નથી. જમાનો એટલો ઝડપી થઈ ગયા. ખાલી એવડી એવડી છે વાટકા વધી ગયા. 24 કલાકનો દિવસ એવડો એવડો છે. કામ કરવાની એક્ટિવિટી વધી ગઈ. મોબાઈલ આવી ગયો ટીવી આવી ગયું નોકરી આવી ગઈ પૈસાની જરૂરિયાત વધી ગઈ ભાગાભાગી વધી ગઈ. આની વચ્ચે વિદ્યાર્થીઓ યાદ કરે અમારો અનુભવ છે. મળવા યાદ કરે રસ્તામાં આવે પૂછે ફેસબુક ઉપર સર્ચ કરીને ગોતે બરાબર. આ એવોર્ડ જ છે. રાજાશાહીમાં રાજાને મળતું ઈમાન મળે ને અવમાન તો રાજાશાહીમાં રાજા જ મળે. દરબાર છે યાદ કરતો હોય રાજા દરબાર રાજાના માનની અંદર આમ ઉભો રહેતો. તો આપણો ક્લાસરૂમ બી આપણો દરબાર છે ને આપણે એના રાજા છીએ એમ માનીએ બરાબર. એટલે આ એક વાત હું ખાસ કહું છું આ પ્રસંગ કહેતા પહેલા બરાબર કે આ વાત છે સેલ્ફ રિવોર્ડ. હતાશા તો આવે મોસમ એકસરખી ન હોય ક્યારેક આપણાથી ભૂલો થાય ક્યારેક આપણે ધૈર્યું એવું ન થાય. ઉનાળામાં બહુ ગરમી પડે એનાથી કંટાળી કે આગ્રહ ન કરવાનો હોય કારણ કે ચોમાસું આવી જ છે. અને ચોમાસું સતત ચાલુ હોય તો આપણને જ નડે ભલે આપણે ગમે એટલા ચોમાસા વખત. પછી ગયા વખતે વરસાદ બહુ વધી ગયો તો ખબર છે ને બધા એ પ્રાર્થના કરતા હતા કે હવે બંધ થાય તો સારું. અત્યારે કોઈનો સારું એટલે જીવનમાં બધું જ એકસરખું ન જાય. ચોમાસું જાય ઉનાળો જાય. ઉનાળો આવે તો કેરી આવે ચોમાસું આવે તો પાખાડા મંકોળાય આવે. એટલે દરેક સારું દરેક ખરાબ છે ને એક સિક્કાની બે બાજુ છે એમ માનીને જીવન જીવવા. હું જે પ્રસંગ કહેતો હતો તમને એ બહુ નાનકડો પ્રસંગ છે. એક માટીનું ઢેપું હતું કુંભારને લઈ આવ્યું ઢેફાએ અડરાટ કરી દીધું મને ક્યાં ઉપાડીને લઈ જાય કુંભાર રહીશું એને ચાકલે ચડે પાણીને ઢેફાએ અડરાટ કરી મને ચક્કર આવે છે મને ભીનું ભીનું બહુ લાગે છે ઠંડી લાગે છે કુંભાર રહીશું. ગોળ ગોળ ફેરવું ઘાટ આપવા માટે ટીપું પથડી ભલે ઢેફાએ અડરાટ કરી મને બહુ માર પડે છે કુંભાર છે. પછી કુંભારે નિંભાડો પડે તો મોટા ભાગે શહેરોમાં તો નિંભાડો શું ખબર જ નથી. નિંભાડાનું કલ્ચર નહીં. નિંભાડો એટલે આગ. આગનો ભઠ્ઠો બનાવે ને એમાં માટીના વાસણને પકાવે નિર્માણ. નિંભાડો બનાવ્યો આગ પેટાવી એટલે વળી પણ કુંજાનો આકાર લઈ લીધો તો ઠેફાય. હવે કુંજો હતો એ કાચો કુંજો હતો એ વળી પછી એને ફરિયાદ ચાલુ કરી કે એટલે વળી પાછો મને આગમાં બાળી નાખશે. અત્યાર સુધી આટલી બધી માથાકૂટ કરી આ વખતે કુંભાર રહીશો હાથમાં કુંજાને રાખીને એ કીધું જો તું એક માટીનું ઢેફું હતું પગ નીચે કચડા હતું તું આખી જિંદગી પગ નીચે કચડાવાનું હતું 200 વર્ષ થી કચડા હતું. મારી નજર તારી ઉપર પડી એટલે મને એમ થયું કે ના તારામાં કંઈક છે આ માટીમાં કંઈક દમ છે.
એટલે મેં તને ઉપાડી મૂકી. અત્યાર સુધી મેં જે કઈ કર્યું તને એમ કે બહુ રાડારાડ થતી હતી ત્યારે મને હસવું એટલે આવું હતું, કમણ ખબર હતી કે એમાં કઈ નુકસાન નથી ફાયદો જ છે. હું તને પાણી છાંટું તો એમાં ફાયદો છે, હું તને ચાકડે ફેરવું તો એમાં ફાયદો છે, હું તને ટીપું તો એમાં ફાયદો છે. પણ આ આગ છે તો તારી મારી કોઈની શરમ રાખે નહીં, હું મારો હાથ ને કુદ મારો હાથે બળી અને તારા ઘડતરમાં મારાથી કચાશ થઈ ગઈ હશે અને તારી માટીમાં પરમાત્માએ કચાશ રાખી હશે તો તને આગ લાગશે જ ને, આગ તને છોડશે નહીં. આગળ મારી જશે આટલી મહેનત કરીને અંજુ બનાવતા લો એમ બધું હાથમાં મળી ગયું અને તારી જીવન બરબાદ થશે, મારી આગળ જશે તારું જીવન થશે. પણ જો આગમાંથી તું બહાર આવી જઈશ તો પાકો થઈ જઈશ અને પછી 200 વર્ષોનું પગ નીચે કચડાવવાનું હતું પગને, હવે ઊંજો થઈ ગયો છો, હવે તને લોકો પોતાના ડ્રોઈંગરૂમમાં શણગારીને રાખશે, 200 વર્ષ લગી સાચવીને રાખશે, શોકેસમાં મૂકીને સાચવશે, તારામાં સુગંધી ફૂલો મૂકશે. શિક્ષણ છે એ આત્મા છે. માટીના ઢેફા જેવા જ વિદ્યાર્થીઓ હોય અને જો એ શિક્ષિત ન બને તો કચડાવાના જ હોય, બરાબર. થોડોક એની માટીમાં દમ હોવો જોઈએ. આપણે ચોખટ 2-3 વાર કરી બધું જ શિક્ષકની માથે આપણે જવાબદારી ઢોળી દીધી એમ કે શિક્ષક જાદુગરની જેમ બધાને રાતોરાત બધા મહાપુરુષો બનાવી દે એવું શક્ય નથી. થોડુંક મા બાપની જવાબદારી હોય, થોડીક ગામની જવાબદારી હોય, થોડીક સમાજની જવાબદારી હોય, થોડીક સરકારની જવાબદારી હોય, પણ થોડોક માટીમાં દમ હોય ઝાઝો કુંભાર નો પ્રસંગ. કેમ પાણી નાખવું, કેટલું પાણી નાખવું, કેટલું ફેરવવો, કેટલું ટીપવો, પણ જો સરખી રીતે બધું ઘડતર થાય તો જમાનો છે, સંજોગો છે, સમય છે, એ તો હાલ છે, એ તમારી કસોટી કરે અને તમે પાકા હો તો પાકા નીકળશે. તો તમારી એ બાબત થાય, કુંભારની એ બાબત થાય. મોટી આર્ટવર્ક વાળા ચિત્રો જોઈને લોકો ને પૂછતા કોનું ચિત્ર છે, હોય તો રંગો પીછીન કેનવાસ, પણ ચિત્રકારની એ બાબત થાય અને ચિત્રને પણ લોકો સાચવીને પ્રેમથી રાખે. તો આ પ્રક્રિયા તમે બધા સફળતાપૂર્વક કરો એવી પ્રભુને પ્રાર્થના. જકડી રાખવું વક્તવ્ય ની અંદર બહુ અઘરી કળા છે અને એનાથી પણ સફળ લેખક હોય અને સફળ વક્તા હોય બહુ ઓછું બને. સફળ વક્તા હોય ને એ સફળ લેખક ન હોય અને સફળ લેખક હોય ને સફળ વક્તા બહુ ઓછું. આવું બહુ જવલ લે જોવા મળે. આપણા ગુજરાતનું ગુણવંતભાઈ પછી જયભાઈ હવે તો ગુજરાત આખું છે જયભાઈ નું છે, ગુણવંતભાઈ એમ કે હવે ગુજરાત જયભાઈ નું છે. હવે તમારે એમ જ કેવું પડે. આવું બીજું 15-17 વર્ષથી બહુ નાની ઉંમરે જયભાઈ લખવાનું ચાલુ કર્યું. તમને ખબર હોય ગુજરાત સમાચાર ની અંદર સ્પેક્ટ્રોમીટર રવિવારે આવે છે, બુધવારે અનાવું એ કોલમ હું તો નિયમિત વાંચક છું, પણ એ પણ બહુ સરસ એમ કે અને યુવાનોના પ્રિય અને એનું આખું પુસ્તક એમ કે ઘણી વખત એના વક્તવ્યનું મને તો સાંભળવા મળ્યું કે આ વોટ બેંકની રાજનીતિની વાત કરીને મને યાદ આવ્યું કે ભારતમાં ઓફિશિયલી સૌથી વધારે યુવાનોના આધાર થાય એ વાત કરે છે, પણ એ વોટ બેંકની રાજનીતિનું મને કોઈ બી ચિંતા કરતું નથી. એના ઉપર એનું સરસ પુસ્તક એનું જય એમ અને એમ તો એમની પ્રસ્તાવના લેખી જઈના અને પછી એક સરસ સરસ મેદાનો વાક્ય થાય છે કે ગીરતે હે સાફ સવાર મેદાને જન્મે હો તિફલ ક્યાં ગરે જો ઘૂટનો પડે છે. એટલે જે માણસને આગળ જવું છે એને તો આવી મંજિલો પાર કરવી પડશે, એના માટે તો અર્ચનો આવશે આખી વાત ઘેરી અને એની આખી ઉદાહરણો સહિત. એટલે ઉદાહરણો યાદ રાખવાની તો ચાલશે, પણ જે થિયરી કીધી એ યાદ રાખ. આપણે શું થાય છે ઘણી વખત કે ઉદાહરણો એટલા રેચા પીધા રહી છે થિયરી ભૂલે. ફિલ્મોમાં થાય ને, ફિલ્મોની ઘણી વખત હું કહું વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ફિલ્મ સરસ માધ્યમ છે. આપણે ત્યાં જ બનતી ફોરેનમાં તો સરસ બાળકો માટેની ફિલ્મો બને છે. પછી શું થાય ફિલ્મોનું મનોરંજન બધાને યાદ રહી જાય, તમે કહ્યું પછી એનો મેસેજ યાદ રાખો તો તમારો ફાયદો થાય. એટલે એ યાદ રાખતા નથી અને સંસ્કૃતિની અને સંસ્કારની પણ વાતો કરી. અને આમ તો આ શાહરૂખ ખાન એક સરસ પિક્ચર આવે છે એની અંદર શાહરૂખ ખાન એક ડાયલોગ બોલે છે, સરસ ડાયલોગ છે. જ્યારે જ્યારે પણ આગળ આવ્યો કેમ સંસ્કાર ડેવલપ કરવા, કેમ
આ કરવું એની વાત એને વિગતે આપણને રજૂ કરી અને ગળે ઉતરી જાય એની અને જયભાઈની કેમ કે એ પોતાના વક્તવ્યમાં વારંવાર અંગ્રેજી શબ્દોનો ઉલ્લેખ કરે એટલે અંગ્રેજી કેટલું સરળ છે એ આપણને શીખવી જાય આ અંગ્રેજી આટલું સરળ છે તમે બોલવા તારો છો એને ભગવદ્ ગીતામાં સંસ્કૃત શબ્દ હતું ત્યારે એક સરસ મજા લીધું ભગવદ્ ગીતામાં કર્મનો સિદ્ધાંત છે અને આપણે ઘણા બધા આયામો કીધા કર્મ છે કર્મ છે કર્મ છે એટલું ગૂંચવી નહીં અને એ તો બહુ મોટા વિદ્વાન સમક્ષ આ જયારે ભાષણ કરતા ત્યારે કીધું આ હું તમને અંગ્રેજીમાં કહું છું આ કર્મની વ્યાખ્યા તમને સરસ સમજ અને એને સરસ વ્યાખ્યા કરી કે કર્મ કરવાનું પેશન રાખો પણ એ કર્મના પરિણામો તમારી ફેવરમાં આવે ને એવું ટેન્શન ન રાખો બધા એ પરિણામો તમારી ફેવરમાં આવે એવું ટેન્શન ન રાખો આટલી સરસ વ્યાખ્યા ઘણી વખત વક્તાઓ છે એટલી હાઈ લેવલ ઉપર હોય છે કે જે સાંભળનારો વર્ગ હોય સમજી ન શકે અને સમજી શકે એના પડી આ સ્થિતિ આવે એવી સરસ મજાની શૈલીમાં આખું આપણને જે બે અઢી કલાકનો સમય એમણે પોતાની જે ભાવવાળી શૈલી મળી અને મને તો સાંભળવું ગમે એટલે આમ તો ઘણી વખત સાંભળવા માટે તમને જયભાઈને સાંભળવા માટે જઈ આપણે પોરબંદર આવ્યા ત્યારે તમારો મેસેજ આવ્યો બધે પહોંચી આવ્યા હતા એટલે આ પંથકમાં આવું ત્યારે સાંભળવાનું પણ એવું હોય કે આપણે ક્યાંક બીજે જાય આપણી અમારી પહેલી ઔપચારિક મુલાકાત છે એ ભગવદ્ ગોમંદરનું વિમોચન હતું ત્યારે જઈ બરાબર હવે કદાચ બે બાજુ શક્ય બને પણ હતા હું કીધું વન થાય અને આમ તો સાહિત્ય તમે જેને વધારે ચાહતા હોય તો જે વધારે લેખકને વધારે તમે વાંચતા હોય એની એમ બહુ પરિચય કેળવો નહીં વાંચન રસ છૂટી જાય અને કારણ કે એની સુરત ની બહુ નજીક છે તાપ વધારે ના સાદો નિયમ છે ને કે સુરત તાપ દૂર થી આપણને બહુ પ્રકાશ વાળો લાગે નજીક જવું તો બાળી નાખે બધા એ તો સર્જક પત્ર માં લાગુ છે અને પછી પેલી વખત જ્યારે અહીંયા હું આચાર્ય તરીકે લાઈક અત્યારે તો જયભાઈ હું ગવર્મેન્ટ સર્વન્ટ છું અને અહીંયા મેં 3 વર્ષ આચાર્ય તરીકે સર્વિસ કરી એટલે જ્યારે હું 2008માં આચાર્ય તરીકે લાગ્યો ત્યારે સાહેબને ભીમસિંહભાઈને અમારે વાત થઈ એટલે ત્યારે મેં પેલું સજેશન કર્યું મારા ભાઈ જયભાઈ અને ત્યારે મેં તમને પેલી વખત ફોન કર્યો આપણે ટેલિફોનિક વાતનું માધ્યમ પેલું એ એટલે મેં તમને ફોન કર્યો તમે ત્યારે મને કીધું કે ભાનુપ્રજાનું ગામ છે એટલે હું આવીશ અને તમે આવવા માટે રાજી છે પણ ક્યાંક અમારા અવધારણની વચ્ચે તમને ફરી પાછો અમારો કોન્ટેક્ટ થઈ શકે અને ન બોલાય એટલે એ વટણ મટણ લાગે એ પછી તમે આવ્યા હતા ભાવમાં પણ એ પૂનમ બેન નું કાર્યક્રમ આ કાર્યક્રમ માટે બોલાવ એ અમે અહીંયા આ પૂરું કર્યું અને સાહેબ હું પણ એ જ બાબતમાં કે સાહિત્યની બાબતમાં જ્યારે મેં સજેશનો કર્યા ત્યારે લગભગ કોઈ દિવસ ના નથી અને અમે તો સાહિત્યના ભાવકો અમે સર્જક નથી લોઢાના ચણા જ આવે પણ ધીમે ધીમે હવે રસ્તો બનશે અને હજી પણ અહીંયા તમે અવારનવાર અમારી એવી છે કે અવારનવાર આવતા રહે અને અમારી પણ જ્યારે જ્યારે અમને જરૂર પડશે ત્યારે ફરી પાછા એટલે એક બાજુ મેં તમારો આભાર માની પણ બીજી બાજુ અમારી અપેક્ષા એવી છે એટલે અપેક્ષાઓની સાથે તમારો આભાર માનીએ છીએ અને સંસ્થાના પ્રમુખનો હું વિનંતી કરીશ કે કેવો તમારો આભાર માની નાખશે સંસ્થા અમારી ઈચ્છા થઈ હોય એ માર્ગ
મારી ઈચ્છા ભરવાની કે એને નામ આપે છે એટલે આ સારી વાત છે ખરેખર આવ્યા એવું શક્ય હોય તો ત્રણ ચાર મહિને મળતા રહીએ એવી અપેક્ષા સંસ્થાઓથી રાખું છું અને વિશેષ જન્મનો સમય આપણા કારણે હજી પ્રાણ સાહેબ પણ આવ્યા છે કાલે સાંજે આપણા બધા પાસે હું એવી અપેક્ષા રાખું કે જે કલ્પના હોય છે એ ત્યાં શું વાત